डभोई तालुका पंથકમાં વરસાદને પગલે રોડ રસ્તાની દયનીય સ્થિતિ સર્જાઈ છે તેવામાં ડભોઈ તાલુકાના નડા ગામના યુવાનોનો નવો અભિગમ સામે આવ્યો યુવાનો દ્વારા નગરમાં રોગચાળો ન ફેલાય અને ગ્રામજનો સુખી અને સ્વસ્થ રહે તે હેતુથી ગામના રસ્તાઓ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ડભોઈ તાલુકાના નડા ગામનો નવો અભિગમ સમગ્ર રાજ્યમાં હાલ વરસાદ પડતા રોડ રસ્તા ગંદા થઈ ગયા છે કીચડને પગલે અકસ્માતો પણ સર્જાયા છે તેવામાં ડભોઈ તાલુકાના નડા ગામના આગેવાન ભાવેશ પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ નડા ગામના યુવાનો રઘુવીર ઠાકોર રાકેશ પટેલ જીતુ પટેલ વ્રજ પટેલ કૌશલ પટેલ પૃથ્વીરાજ અક્ષય અને નવજોતાભાઈ સહિતના યુવા ટીમ દ્વારા ગ્રામજનોની સુખાકારી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગામમાં રોગચાળો મેલેરિયા ડેન્ગ્યુ કોલેરા જેવા રોગો ન ફેલાય તે માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં નડા ગામના મુખ્ય માર્ગ પરના કીચડ તેમજ ગંદકી યુવાનો દ્વારા સાફ કરવામાં આવી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે ડભોઈમાં પણ વરસાદ વરસ્યો હતો ડભોઈના નડા ગામની અંદર વરસાદથી મુખ્ય રસ્તાઓ પર કાદો કીચડની ગંદકી જોવા મળી હતી જેથી ગામમાં રોગચાળો ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગ ના થાય તે માટે યુવાનોને ધ્યાનમાં આવ્યું કે રસ્તા પર કાદો કીચડ છે તો યુવાનોએ જાતે જ કાદો કીચડની સફાઈ કરી છે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ગામમાં સુખ શાંતિ અને સ્વસ્થ ગ્રામજનોનું સારું હશે તો જ ગામનો વિકાસ સારો થઈ શકશે તે ઉદ્દેશથી અમે કામ કરી રહ્યા છે આપના માધ્યમથી હું તમામ યુવાનોએ જે પરિશ્રમ કર્યો છે અને જે ગામને આગળ લઈ જવામાં મદદ થઈ રહ્યા છે તમામનો બિલાલ પુરાવાલા જીટીવી ન્યૂઝ ડભોઈ